नमस्कार मित्रों, आजना वीडियो में आप धोरण दस विषय गणित वार्षिक परीक्षा एटले के बोर्ड की परीक्षा जो नमूना रूप प्रश्नपत्र है जो ब्लू प्रिंट भेगू आवेलू है तुम संपूर्ण सोल्यूशन आजना वीडियो में आप जोवाना छे। तो मित्रों, आगलना वीडियो में आप विभाग ए और विभाग बी नु सोल्यूशन कर चूक्या छे। तमे एने न जोयो होय तो वीडियो जोवा मांगता होय तो एने लिंक अहीं आई बटन माथी अथवा नीचे डिस्क्रिप्शन माथी संपूर्ण विभाग एनु सोल्यूशन तमने अने बी नु सोल्यूशन नी लिंक तमने मळी जशे। आजना वीडियो में आप विभाग सी नु सोल्यूशन करवाना छे। विभाग सी नी अंदर मित्रों त्रण गुणना दाखलाओ आपेला छे अने ते बोर्ड नी अंदर खूब ज अगत्यना छे। आपणे विभाग बी नु सोल्यूशन जोई चूक्या छीए, विभाग बी नु सोल्यूशन जोवाना छीए। अने आनी पीडीएफ तमे मेळवा मांगता हो सोल्यूशननी तो तमे अमारा व्हाट्सएप ग्रुप अने टेलिग्राम ग्रुपनी अंदर पण जॉइन थई शको छो। तो मित्रों, आगळ वात करीए ते पहेला चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी दो आवा सरस मजाना बोर्डने लगता अन्य विडियो जोवा माटे। हवे 37मा प्रश्नमां त्रण गुणनो प्रश्न छे। एवुं कीधेलुं छे कि द्विघात बहुपदी 4a² - 4s + 1 ना शून्યો શોધો, તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો સોલ્યુશન આ મુજબ તમે આપી શકો છો। જડી અમે દ્વિઘાત બહુપદી જે આપી હતી એ જ લખેલી છે, એને બરાબર 0 શૂન્ય ગોતવા માટે આપણે પહેલું કામ બરાબર 0 કરતા હોય। પછી શું કહો કે પહેલું અને છેલ્લું પદ જોવાનું, 4 × 1 = 4, એ 4ના એવા ભાગ પાડવાના આપણે કે સરવાળો -4 આવે। તો 2 × 2 કેટલા થાય, 4। તો જો -+ 2 × 2 = 4, જવાબ કેટલો મળી ગયો, 4। બબેની જોડી બનાવો, અહીંયાથી 2s કોમન કાઢ્યા, અહીંયા બંને કાંઈ સમાન નથી એટલે 1 કોમન નીકળે। ઓકે, તો આ મુજબ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ અને આપણને sની કિંમત મળે છે। હવે સંબંધ ચકાસવા માટે આપણી પાસે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હોય તો શૂન્યનો સરવાળો આ રીતે બંનેનો સરવાળો કરી નાખવાનો અને ગુણાકારમાં બંનેનો ગુણાકાર કરી નાખવાનો, ત્યારબાદ આ મુજબ આપણને કિંમતો મળે। હવે આને પદને આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું, તો કે -b/a અને c/a સ્વરૂપમાં ફેરવવાનું ફરજિયાત। તો આપણને આ મુજબ છેલ્લે લખી નાખવાનું એટલે આપણો સંબંધ ચકાસાઈ જાય। હવે અહીંયા જે તમને હું અહીં હિન્ટ આપું ને તો અહીંયા તમારે શું કહેવાનું ખબર છે, આ જવાબ મળી ગયો। પછી વિચાર કરવાનો કે ખરેખર શૂન્યના સરવાળનું સૂત્ર શું હતું, -b/a હતું। સૂત્ર શું હતું ખરેખર, -b/1 સૂત્ર હતું। હું તમને રબકામમાં બતાવું તો આ મુજબ આપણે ગણતરી કરી શકીએ કે ખરેખર સૂત્ર શું હતું, તો કે -b/a। તો આપણી પાસે બી શું છે જોવો, તો બી તરીકે શું છે, તો કે 4 - 4, અને એ તરીકે શું છે આપણી પાસે, એ તરીકે શું છે 4। તો આ બેથી કિંમત તમારે ક્યાં લખી નાખવાની, અહીંયા લખી નાખવાની, જો લખેલી છે મેં આ કિંમત, જો આ કિંમત જો, પછી આના બરાબર પછી ઉલટું લખી નાખવાનું, ઉલટું લખી નાખવાનું -b/a, પછી આ લખી નાખું ગુજરાતીમાં, આવું જ આના માટે કરવાનું છે। ઓકે, છતાં પણ ન ખબર પડે તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો। 38મો દાખલો સેમ ટુ સેમ છે, શૂન્ય શોધો અને શૂન્યનો સંબંધ ચકાસો। તો આ મુજબ આપણે શૂન્ય શોધી અને શૂન્યનો આપણે શું કરીશું, સંબંધ ચકાસી શકીએ છીએ। મેં તમને કીધું એમ અહીંયાથી આપણે અહીંયા શું કરવાનું, બે જવાબ મળી જાય પછી ખરેખર સૂત્ર શું હતું, તો કે -b/a આવું સૂત્ર હતું। તો બી તરીકે શું છે અહીંયા જોવો, તો -2, અને એ તરીકે કેટલા છે, એ તરીકે કેટલા છે, 1 અહીંયા જોવો તો 1। તો આ કિંમત છે પછી લખી નાખવાની બેઠી અહીંયા, પછી ઉલટું લખવાનું -b/a, પછી પાછું અહીંયા શું કહો, ગુજરાતીમાં લખવાનું શબ્દોમાં કે -b એટલે શું, તો કે બી તરીકે આપણી પાસે શું છે, 1, તો 1નો સહગુણક અહીંયા 1² નો સહગુણક, રેડી, અહીંયા 1 નો લખો તો અહીંયા s આવે ને ખરેખર, અહીંયા શું છે ઉપર s છે, અહીંયા s કરી નાખવાનું, તમારે સુધારી શું કરી નાખવાના, s નો સહગુણક, તમને જે એન્સરમાં જે આપેલા હોય એ કરી નાખવાના, t આપો તો t, s આપ્યો હોય તો s, બસ એટલો સુધારો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જુઓ તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે લોપનો ઉપયોગ કરીએ આપણે x અને y પોતાના છે, તો મેં અહીંયા લોપનો ઉપયોગ કરી બંને સમીકરણ લખી નાખ્યા। હવે જો મેં વાયને સરખા કર્યા છે, કોને, વાયને, તો સમીકરણ 1ને 3 વડે ગુણ્યા કારણ કે અહીંયા 3 આપેલા છે, અને સમીકરણ 2ને કેટલા વડે ગુણ્યા, તો કે 4 વડે, જો 4 વડે ગુણતા ગુણતા આપણને ખબર પડે 9 * 3 = 27 4 * 3 = 12 20 * 3 = 60, પછી સમીકરણને કેટલા વડે, 2 ને 4 વડે, તો 7 + 28 3 + 12 અને 20 + 80, નિશાની બધાને બદલી નાખું, રેડી, તો આવડી જશે 27 - 24 કેટલા આવે, 3x, 20 - 80 તો -60 - 80 તો કેટલા, -20, તો x = -20/3। આ મુજબ 9x - 4y = 20, આ મુજબ ગણતરી કરી શકો અને આપણને વાયની કિંમત મળે। 40મો દાખલો અગત્યનો અને મોસ્ટ ટાઈમ બી, નીચેના સમીકરણના બીજ શોધો,
आ रीते तमने समीकरण आपेलू छे अने आ समीकरणना आपणने बीज मेळवाना कीधा छे। तो सीम्पल छे, जोजो अहींया आ मुजब एनु सोल्यूशन संपूर्ण आवे कि पहले तो क्रॉस गुणाकार अपद छे एनो गुणाकार एक साथे रेडी अने अपदनो गुणाकार पाछो एक साथे पण अहींया निशानी बदलाई जाय कारण के अगाउ अहींया माइनस छे અને પાછળ નિશાની બદલાઈ જાય છેદમાં બંનેનો ગુણાકાર બરાબર અગિયારના છેદમાં ત્રીસ એક સેક્સ ઉડી જાય પ્લસ છે માઇનસ છે ઉડી જશે માઇનસ માઇનસ પ્લસ સાત ને ચાર કેટલા થઈ જાય અગિયાર માઇનસ અગિયાર 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 ઉડી જાય કેટલો બાકી રહે એક બાકી રહે પછી શું કર્યું તો કે ત્રીસ એકત્રીસ એટલે માઇનસ ત્રીસ થઈ ગયા માઇનસ હતા એટલે અને આખા પદનો ગુણાકાર સામે અહીંયા માઇનસ પ્લસ માઇનસ સાતમાંથી ચાર જાય તો ત્રણ અહીંયા ત્રણ થઈ ગયા જો ત્રણ એક્સ માઇનસ અઠ્યા બેઠો અહીંયા સામે જ છે છદરૂપ આપ્યું આપણને આવું દ્વિઘાત સમીકરણ મેળવ્યું અને ઉકેલ મેળવ્યો બે એકા બે બેના એવા ભાગ પણ સરવાળો કેટલો આવે માઇનસ ત્રણ બેસી બબેને જોડી બનાવી કોમન કાઢ્યા એને બરાબર ઝીરો આપ્યા આપણને એક્સની કિંમત મળી દાખલો અહીં પૂર્ણ થાય છે ઓકે તો આ મુજબ દાખલો ગણી શકો છો તમે વાત કરીએ આગળ આગળ એકતાલીસમાં દાખલામાં તમને આ મુજબ રકમ આપેલી છે કે બિંદુઓ ચાર માઇનસ એક અને માઇનસ બે માઇનસ ત્રણને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો ત્રિભાગ એટલે ત્રણ ભાગ કરતા હોય એવા બિંદુના યામ શોધવાના કીધા છે તો ત્રણ ભાગ કરતા બિંદુના યામ એટલે કે બે બિંદુ પસંદ કરવાના પી અને ક્યુ ત્રણ કીધા હોય તો બે પસંદ કરવાના ચાર ભાગ કરવાનું કીધું હોય ચાર ભાગ કરવાનું તો તમારે ત્રણ બિંદુ પસંદ કરવાના ઓકે હવે પી અને ક્યુ તો કે સરખા ભાગમાં વિભાજન કરે છે કે સરખા ભાગમાં પહેલું બિંદુ બીજું અને બિંદુ મતલબમાં ત્રણ ભાગ કે કે અને કે તો મારે ગુણોત્તર મતલબમાં એમ અને એન મળ્યો હોય તો આ ભાગ કેટલો છે કે અને આ બાજુનો ભાગ કેટલો છે તો કે અને કે ટુ કે ભાગ છે તો એટલે એપી બાય પી બી કે બાય ટુ કે એટલે વન બાય ટુ થઈ ગયું અને પછી સૂત્ર મૂક્યું વિભાજન સૂત્ર એમાં એમ અને એનની કિંમત મૂકી સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે આ હવે જવાબ આ મળી ગયો આપણને હવે ક્યુ બિંદુ તો આને ભૂલી જાઓ તો પી બી પીબી રેખાખંડ કે અને કે વિભાજન કરતું બિંદુ કયું ક્યુ ક્યુના યામ શોધવા હોય આના યામ આપણને મળી ગયા છે તો મધ્ય બિંદુ થઈ જાય ક્યુ મધ્ય બિંદુ તો મધ્ય બિંદુનું મેં સૂત્ર વાપરેલું છે અને મેં જવાબ મેળવેલો છે આવો જ દાખલો બેતાલીસમાં કે એક શખ્સ પરનું બિંદુ છે કે એ બીને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરતા બિંદુના યામ શોધો તો પી બિંદુ અને એક શખ્સ પરનું છે એટલે એક્સ અને ઝીરો ધારવાના તો આ મુજબનું સોલ્યુશન તમે કરી શકો છો આ મુજબ કે ધારો કે વિભાજન કરતું બિંદુ શું છે પી ઓફ એક્સ ઝીરો પછી સૂત્ર મૂકવાનું વિભાજનનું ત્યારબાદ કિંમતો મૂકવાની પછી પહેલું પહેલું સરખાવાનું પહેલું પહેલો યામ બીજો બીજો યામ સરખાવાનો બીજા બરાબર ઝીરો મેં સરખાયો તો આપણને એમ અને એનની કિંમત મળી ત્યારબાદ બે આને એક્સ સાથે સરખાયો તો આપણને કિંમત મળી એક્સને આ ઓકે હવે ત્યારબાદ આગળ એક વર્તુળ આકારના ખેતર માટે વાડ કરવાનો ખર્ચ તમને ચોવીસ રૂપિયા કેટલો આપ્યો છે રૂપિયા ચોવીસ પ્રમાણે કેટલો થાય છે કે બાવનસો એંસી થાય છે ખેતરને ખેડવાનો ખર્ચ મીટર દેખે ઝીરો પોઈન્ટ પચાસ હોય તો ખેડ તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો તો ભાઈ ત્રિરાશી મૂકી ભાઈ ચોવીસે એક મીટર તો આપણે પહેલાં મીટર ગોતવાના છે કે કેટલું કેટલું વાડ બનાવેલો છે એના પરથી આપણને ત્રીજા તો આપેલ નથી માની લો કે ખેતર છે આ ખેતર ગોળ તો આપણને વાડની લંબાઈ આપી છે સમજાઈ ગયું તમને આ ગોળ ભાગ આપ્યો છે પરંતુ આપણને ત્રિજ્યા આપી નથી એટલે આર આપેલ નથી એટલે આર આપણે પહેલાં મેળવવો પડશે તો પરિધ આખો મળી ગયો આપણને કે બસો વીસ મીટર આવ્યો તો પરિધ મળી ગયો તો પરિધનું સૂત્ર મૂકવાનું ટુ પાય આર બરાબર બસો વીસ એના પછી આરને કરતા બનાવવા એટલે પાંત્રીસ મળશે પછી શું કરવાનું તો કે સિમ્પલ છે આર મળી ગયો ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું ક્ષેત્રફળ ગોતી નાખવાનું આટલું ક્ષેત્રફળ મળ્યું હવે એક મીટરનો ભાવ ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા તો આટલા ક્ષેત્રફળ મળ્યું એનો ભાવ કેટલો ત્રિરાશી મૂકી સાતસો સિત્તેર રૂપિયા થાય પાંત્રીસમાં કે પાંચ ચોકટના પત્તા છે આ મુજબ દસો ગુલામ રાણી રાજા રામ સોરી રાણી રાજા અને એકો તો પત્તું રાણીનું હશે એની સંભાવના થતો તો રાણી કેટલી છે આમાં જોવો તો રાણી એક જ છે કુલ પરિણામ કેટલા પાંચ એકના છેદમાં પાંચ હવે જો રાણીને કાઢી મૂકવામાં આવે એટલે રાણીને એક સાઈડ મૂકી દેવામાં આવે કાઢીને તો એકો અને રાણી આવે એની સંભાવના એકો આવે તો એકા કેટલા હતા રાણી કાઢીને કીધું એકા કેટલા બાકી રહે એકો જો એક જ છે એકના છેદમાં ચાર હવે રાણી હોય તો રાણીને તો કાઢી નાખેલી છે તો રાણી કાઢીને બાજુમાં મૂકવા તો રાણી કાઢી નાખી તો રાણી હોય જ નહીં તો સંભાવના શું આવે ઝીરો અશક્ય ઘટના થઈ જાય તો આ મુજબ
विभाग सीनू सोल्यूशन आप संपूर्ण कर सकी छे। आशा रखू छू तुम सोल्यूशन में ख्याल आयो हे कहीं कन्फ्यूजन लगे हो तो मित्रों तुम कॉमेंट कर सको और आने पीडीएफ तुम्हारे मेलवी हो तो तुम अमरा व्हाट्सएप ग्रुप और टेलिग्राम ग्रुप की अंदर जॉइन थी सको। आ उपरांत तुम अमरी चैनल ने सब्सक्राइब करवा बाकी हो सब्सक्राइब कर सको। तो सीधी विद्यार्थी मित्रों जय हिंद जय भारत।